નમસ્કાર મિત્રો, બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે માવઠાને કારણે જે ખેડૂતોનું નુકસાન થયું છે એની પણ વાત કરવાની છે. એની સાથોસાથ ડુંગળીના ભાવ છે એના વિશે વાત કરવાની છે. ડુંગળીના ભાવની વાત એટલા માટે છે કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, એ સાથે શિયાળાની શરૂઆત થઈ છે, હવે ખેડૂતોને દિવસે વીજળી મળે એની પણ વાત કરવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે 8-9 એક કલાક માટે લાઈવ કાર્યક્રમ ખેડૂત સમાધાન કરીએ છીએ. એ ખેડૂત સમાધાન આજે આપણે મુલતવી રાખેલ છે. અનિવાર્ય સંજોગોને કારણે હું બહાર છે એટલે આપણા જે એડવાન્સમાં આપણો વિડીયો બનેલો હતો એ મૂકી અને તમને માહિતી આપી રહ્યો છું. સૌ પ્રથમ તો આપણે વાત કરવાની છે ખેડૂતોને જે માવઠાને કારણે નુકસાન થયું એની. હવે જે માવઠું થયું 26 નવેમ્બર 2023 અને રવિવારના રોજ રાજ્યની અંદર સાર્વત્રિક માવઠું થયું હતું ને દરેક જિલ્લાઓની અંદર, દરેક તાલુકાઓની અંદર ધોધમાર વરસાદો પડ્યા. 26 નવેમ્બર 2023 ના રોજ એટલા વરસાદ પડ્યા કે ખેડૂતનો ચોમાસું પાક, શિયાળુ પાક, વાર્ષિક લાંબા ગાળાના પાક, બાગાયતી પાક, શાકભાજીના પાક, એમ દરેક પાકને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એ જે વરસાદ પડ્યો તે દિવસે 26 નવેમ્બર 2023 ના રોજ રવિવારે રાત્રે 8 વાગે હું વી ટીવીના માધ્યમથી મહામંથનની ડિબેટમાં પણ જોડાયો. ત્યારે પણ મેં તમામ પ્રકારના ડેટા આપ્યા હતા અને ત્યારે પણ મેં વી ટીવીની અંદર મહામંથનની અંદર મેં મારી વાત રજૂ કરી હતી કે સરકાર આમાં સર્વેની ઝંઝટમાં ન પડશો, સર્વે તમે કરશો ખેડૂતને એક રૂપિયો પણ મળવાનો નથી અને ખેડૂતોને કરોડો રૂપિયાનું દેણું પહેલાથી છે અને આ માવઠાને કારણે પણ ખેડૂતોનું કરોડોનું નુકસાન થયું છે. જે ખેડૂતોનો હક બનતો હોય, કાયદાની અંદર હક બનતો હોય એ આપી દેવું જોઈએ. સર્વે ન કરવું, કેમ કે ક્યાં પાકનું વાવેતર છે તલાટી મંત્રી પાસે તમામ આંકડાઓ હોય છે. સરકારને ખબર પડે છે કે ક્યાં ગામમાં ક્યાં પાકનું વાવેતર છે, ક્યાં ગામમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ પડ્યો એના પણ આપણી પાસે ડેટા છે. અને ડેટા ન હોય તો એક હવામાન નિષ્ણાત તરીકે હું પણ તમને ડેટા આપવા માટે તૈયાર છે. તમે કોઈ જ પ્રકારના સર્વે વગર ખેડૂતોને એનું વળતર ચૂકવો, છતાં પણ સર્વેની વાત કરી, અત્યારે સર્વે ઘણી જગ્યાએ થાય છે, ઘણી જગ્યાએ સર્વેની જે શરૂઆત નથી થઈ. આ એક પ્રકારનું ટાઈમ પાસ કરવાની જે સિસ્ટમ છે અને કહી શકાય કે આ સર્વેના નામે ખોટા ખર્ચાઓ થશે પણ કોઈને કંઈ આપશે નહીં. મેં આની પહેલાં પણ વાત કરી અને સરકાર આજે 26 નવેમ્બરના રોજ માવઠું થયું એમાં ખેડૂતોને મદદ કરવામાં ક્યાંય નિષ્ફળ ગઈ છે. 100% કહું છું કે નિષ્ફળ ગઈ છે. એટલા માટે આમ તો ઘણા બધા મિત્રોને પછી કોમેન્ટ આવે છે કે પરેશભાઈ માવઠું થયું એ તો કુદરતી છે, સરકાર શું કરે કે આમાં સરકાર પાસે માગો. તો સરકાર એની યોજના બંધ કરી દે તો નહીં માગીએ. સરકારે યોજનાઓ રાખેલી છે, એસડીએમએફને અલગ અલગ જે યોજના છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આવી યોજનાઓ મૂકીને સરકાર મોટા બરાડા પાડીને કહે છે કે અમારે ખેડૂતને દેવાનું છે અને સરકાર જાહેરાતો કરે છે કે અમે ખેડૂતને આ વળતર આપીએ છીએ. આપતા નથી, ખોટી જાહેરાત કરી અને ખોટા જશ લે ને. એટલા માટે કેવું પડે છે કે ભાઈ હક છે આપો, એટલે એ મળવું જોઈએ. કા સરકાર કહી દે કે આ બધી યોજનાઓ બંધ, અમે ખેડૂતોને કોઈ જાતનું વળતર આપવાના નથી, ખેડૂતોને જેમ ગોઠવવું એમ પોતાનું વ્યવસ્થા ગોઠવી દે, કા એવું કહી દેવું જોઈએ. ડબલ વાત ન ચાલે. એટલા માટે હું કહું છું કે સરકાર પાસે એટલે માગીએ, સરકાર આ યોજના મૂકી છે, જે દિવસે સરકાર યોજનાઓ બંધ કરી દેશે તે દિવસે નહીં માગીએ. બીજી વાત કરવાની છે, હજી ડુંગળીના ભાવ ઉપર આવવું છે. બીજી વાત કરવાની છે ખેડૂતોને દિવસે વીજળીની. આમ તો આપણી સરકારે બહુ મોટી વાતો કરી હતી 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. આવક અડધી થઈ ગઈ અને ખર્ચા ડબલ થઈ ગયા છે. અનેક પ્રકારે જોવા જાય તો રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવાઓ હોય, બિયારણ હોય, ખેત ઓજારો હોય, તમામ વસ્તુની અંદર મોંઘવારી થઈ, બહુ મોંઘી વસ્તુ થઈ ગઈ, જેને કારણે ખેડૂતોનો ખર્ચ વધ્યો, મજૂરી ખર્ચ પણ મોંઘો થતો જાય છે અને ખેડૂતોને દિવસે વીજળી એટલા માટે માગી રહ્યા છે. જોકે આજે એબીપી અસ્મિતાની અંદર હું તો બોલીશ કાર્યક્રમમાં મારી વાત રજૂ કરવાની હતી એટલે આજે હું તો બોલીશ કાર્યક્રમની અંદર પણ મેં રોનકભાઈ પટેલ સાથે વાત કરી, મેં વીજળીના મુદ્દે મારો મત મૂક્યો છે. એબીપી અસ્મિતાએ એ વાત પ્રસારિત પણ કરી. હું અભિનંદન આપું છું કે તમે ખેડૂતોનો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવામાં મને મદદરૂપ થાવ છો. એટલે જે દિવસે વીજળીની વાત છે એની અંદર જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારોની અંદર આખા વર્ષમાં ટોટલ વીજળીનો જે વપરાશ થાય છે, જેમાં ચોમાસુ, શિયાળો અને ઉનાળો આ ત્રણેય પાક જે વાવે છે ખેડૂત અને ત્રણેય ઋતુની અંદર
આખા વર્ષમાં ટોટલ જે ખેડૂત વીજળીનો વપરાશ કરે છે તેમાં સૌથી વધારે 80% વપરાશ છે શિયાળા દરમિયાન થાય છે 20% વપરાશ એવો છે કે ચોમાસા દરમિયાન અથવા તો ઉનાળા દરમિયાન થાય છે એટલા માટે ચોમાસુ જે પાક હોય છે એ ચોમાસુ પાક તો મોટા ભાગે વરસાદને કારણે કુદરતી રીતે પી જતું હોય છે અને પાણી મળી જતું હોય છે ક્યારેક વરસાદ ખેંચાય અને એકાદ પાણી જો પીવડાવવું પડે તો જ ખેડૂત એમાં વીજળીનો વપરાશ કરતા હોય છે બાકી ચોમાસામાં વીજળીનો વપરાશ થતો નથી એ જ સામે ઉનાળામાં જોવા જઈએ તો ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીના અભાવને કારણે ઉનાળો પી થતું નથી અને જો થાય તો પણ જે ખેડૂતને જમીન હોય એનાથી લગભગ 10% ખેતરની અંદર જ ઉનાળો પીતું હોય કેમ કે બધામાં પાણી ન પહોંચી વળે ઉનાળામાં પાણી ન હોય જે ખેડૂતને 20 વીઘા જમીન હોય તો 2-5 વીઘામાં વાવેતર કરેલું હોય 50 વીઘા જમીન હોય એ ખેડૂતે 5-10 વીઘામાં વાવેતર કરેલું હોય ઉનાળામાં બહુ વાવેતર હોતું નથી જેને કારણે ઉનાળામાં પણ વીજળીનો વપરાશ થતો નથી એટલે ચોમાસું અને ઉનાળો આ બંને ઋતુ મળી અને માત્ર 20% વીજળીનો વપરાશ થાય છે અને જ્યારે શિયાળો હોય ત્યારે ચોમાસાની હમણાં જ વિદાય થઈ છે અને શિયાળો આવે એટલે શિયાળામાં ખેડૂત છે એક આશા રાખે અપેક્ષા રાખે કે હું મહેનત કરીશ દિવસ રાત મહેનત કરીશ મોંઘા ખાતરો ખરીદી મોંઘા બિયારણ નાખી અને હું આ પાકને ઉગાડીશ ખાતર લેવા જાય ડીએપી યુરિયા અને ડીએપી યુરિયાની જરૂર હોય તો એ ટાઈમે મળે નહીં ખેડૂત લાઈનમાં ઉભો રહીએ અને ત્યાં પણ કોઈ એમ કે તમારે ડીએપી ને કે યુરિયાનું એક થેલી લેવી હશે તો 1 કે 2 બોટલ નેનો યુરિયા લેવું પડશે તો મારો ખેડૂત છે એ મજબૂરી થઈ અને નેનો યુરિયા પણ ખરીદે છે જોકે કાયદાની વિરુદ્ધ છે નેનો યુરિયા કોઈને બળજબરીથી કોઈ પણ પ્રોડક્ટ છે બળજબરીથી તમે આપી ન શકો ખેડૂતને જોતી હોય ખરીદવી હોય તો ખરીદશે તમે બળજબરીથી ના કહી શકો કે તમારે ખાતર જોતું હોય તો નેનો યુરિયા કે નેનો ડીએપી ફરજિયાત દેવું પડશે જોકે રિટેલર જે વેચાણ કરે છે એ પણ મજબૂત છે ઉપરથી કંપનીઓમાંથી ડીએપીની ગાડી મગાવે ને તો 10 પેટી 20 પેટી 25 પેટી નેનો યુરિયાની બળજબરીથી કંપનીઓ પણ આ રિટેલરોને આપે છે ને રિટેલરોને જે આ ફરજિયાત આપે છે એટલે પછી કોઈ ને કોઈ રીતે ખેડૂતોમાં આ રીતે પ્રેશર કરીને આપવું પડે છે એટલે ખેડૂત છે એ ત્યાં પણ મજબૂર છે ખાતર ને બિયારણ ને બધું મોંઘા પૈસા નાખી અને વાવેતર કરે છે હવે આ વાવેતર કર્યું હોય એની અંદર ખર્ચ તો ઊંચો થઈ ગયો છે એમાં જરૂર પડશે પાણીની કેમ કે શિયાળા દરમિયાન વરસાદ નથી હોતા કુવાન અને બોરના પાણી જ પીવડાવવાના હોય છે એટલે 80% વપરાશ એ શિયાળા દરમિયાન થાય અને રાત્રે વીજળી આવે એટલે એક તો શિયાળાની કડકડતી ઠંડીની અંદર પાણી વાળવું ખૂબ અઘરું પડે છે છતાં પણ એ ઠંડી સહન કરીને આ દેશનો કિસાન કે જેને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે જય જવાન જય કિસાન આપણા દેશના જવાનો છે એ -ડિગ્રીની અંદર સરહદે ઊભીને કામ કરે છે આપણી રક્ષા કરે છે અને કિસાનો કે જે દિવસ રાત જોયા વગર ખેતરની અંદર કામ કરી કઠોળ અનાજ શાકભાજી વગેરે તૈયાર કરીને દેશ અને દુનિયાને આપે છે એ જગતનો તાત કે જેને દુનિયાનો બાપ કહેવામાં આવે એ દુનિયાનો બાપ છે એ રાત્રે ઠંડીમાં પણ પાણી વાળે ઉનાળાની 45 ડિગ્રી તાપમાનમાં પણ ખેતરમાં કામ કરે એને બળજબરીથી રાત્રે શિયાળા દરમિયાન વીજળી આપવામાં આવે છે અને ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હિંસક પ્રાણીઓના ત્રાસ છે અમુક દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય અરવલ્લીની જે ગીડીમારાઓ પસાર થાય છે એ વિસ્તારોની અંદર વાઘનો ત્રાસ છે ગીરના જંગલની અંદર સૌરાષ્ટ્રમાં સિંહોનો ઉપદ્રવ છે સિંહોનો ત્રાસ છે ઘણા વિસ્તારની અંદર દીપડાનો ત્રાસ છે વાઘ દીપડા સિંહ આવા હિંસક પ્રાણીઓની સામે ખેડૂતોને પાણી વાળવું પડે પોતાના જીવના જોખમે પાણી વાળવું પડે અને કહી શકાય કે આ જે ખેડૂત છે પોતાના જીવના જોખમે પાણી વાળવા જઈ નથી શકતો ને એટલે એને પાણી વાળવામાં બીજા એક માણસની જરૂર ના હોય છતાં પણ સરકાર છે એ રાત્રે પાવર આપે એટલે પાણી વાળવા જાય ને મજૂરની જરૂર ન હોય ને તો પણ મજૂરને બોલાવે કે ભાઈ તું આવ મારી ત્યાં મજૂરી આવ મારું પાણી વાળ એટલે 2 વ્યક્તિ મળી અને પાણી વાળે છે એકલો માણસ પાણી નથી વાળી શકતો એટલે ખેડૂતને જરૂર નથી છતાં પણ મજૂર બોલાવવા પડે છે એટલે એમાં પણ ખર્ચ વધી જાય છે એટલે મેં તો એબીપી અસ્મિતા સાથે પણ વાત કરી રોનકભાઈ પટેલ સાથે વાત કરી અને મેં ઘણી વખત યુટ્યુબના માધ્યમથી કહી ચૂક્યો છું સરકારને રજૂઆત કરી ચૂક્યો છું ને હું તો સરકારને હજી પણ રજૂઆત કરું છું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ 80% પાવર છે એ શિયાળામાં વપરાય છે તમે શિયાળામાં કમસે કમ દિવસનો પાવર કરી દો પછી ઉનાળામાં તમે તારે રાત્રે આપજો ચોમાસામાં તમે તારે રાત્રે આપજો એ 20% જરૂરિયાત હોય છે એમાં થોડુંક એડજસ્ટ થઈ જશે પણ શિયાળાની અંદર કમસે કમ દિવસે પાવર મળવો જોઈએ
કેમ કે ઠંડીનો પણ માર હોય ને આ હિંસક પ્રાણીઓનો પણ માર હોય, આમાં કોઈને દીપડો ખાઈ જશે જવાબદારી કોની? અને સિંહો છે એ તો ફોરેસ્ટની જગ્યામાં હોવો જોઈએ, એ ત્યાંથી બહાર નીકળી અને કોઈના ખેતરમાં આવી જાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર કોઈ ગુનો ન બને. અને એ જ સિંહને જો ભૂલથી પણ પોતાનો જીવ બચાવવા માટે કદાચ સિંહને મારવા જાય અને સિંહને કે લાગી જાય ને સિંહ મરી જાય તો શું તમે ખેડૂતો ઉપર કાર્યવાહી નહીં કરો? તમારા દીપડાને કે લાગી જાય તો કાર્યવાહી નહીં કરો? તમારા કોઈ પણ જંગલી પ્રાણી છે એ ખેડૂત ઉપર હુમલો કરે અને ખેડૂત પોતાના સ્વ બચાવ માટે કદાચ પાવડો માર દેશે એના માથામાં મરી જશે તો તમે કાર્યવાહી નહીં કરો? તમને સરકારને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર પોતાના જે જંગલી પ્રાણી છે એ સાચવવાની તેવડ નથી, એ ગમે ત્યાં રખડે, ગામડાઓમાં આવી જાય, ખેતરના ખેડૂતના ખેતરમાં આવી જાય તો તમારી પર કોઈ કાર્યવાહી નહીં. અને ખેડૂત એને કંઈ પણ પ્રતિકાર કરે તો એના ઉપર કાર્યવાહી કરવાની. આવી દોગલી નીતિ ન ચાલે આ શરમજનક બાબત છે. અને કોઈ પણ અધિકારીઓ કે નેતા હોય ને એ આવી સિસ્ટમનું સમર્થન કરતો હોય ને એ છેલ્લી કક્ષાનો માણા હોય. વિચાર તો કરો તમે, એક દિવસ રાત્રે પાણી તો વાળજો જ્યાં હિંસક પ્રાણીનો ત્રાસ હોય ત્યાં. એટલે ખેડૂતને દિવસે વીજળી મળવી જોઈએ. અને બીજી વાત છે ડુંગળીના ભાવની. છેલ્લા અનેક દિવસોથી ડુંગળીનું માર્કેટ ડાઉન હતું, જેવું માર્કેટ ચાલ્યું એટલે દરેક નેતાઓને દરેક અધિકારીઓને ડુંગળી મગજમાં ખૂંચી કે ઓ ડુંગળીના તો 900-1000 ભાવ થઈ જાય, ખેડૂત કદાચ 2 પૈસા કમાઈ લેશે. એટલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. આમાં ખેડૂતની આવક ડબલની ક્યાં વાત જ આવી છે? અત્યારે 1 વીઘાની અંદર ડુંગળીનો ભાવ 1 મણનો 350 રૂપિયા આવે ત્યાં સુધી ખેડૂતને 1 પૈસો મળે નહીં. 350 રૂપિયામાં 1 મણ ડુંગળી જો ખેડૂત વેચે ને તો ખેડૂતને 1 પૈસો પણ ન મળે. 350 થી વધારે જે કાંઈ મળે ને એની અંદર થોડોક એ નફો ગણી શકાય. પણ 500 રૂપિયા આવે ને તો વિચાર તો કરો કે 500 રૂપિયા ભાવ આવે ત્યાં સુધી ખેડૂતનું ગુજરાન ચાલે. 500 રૂપિયા ભાવમાં મણ વેચે ખેડૂત 20 કિલો વાળો મણ, તો 500 રૂપિયા મણમાં વેચાણ કરવાથી કોઈ ખેડૂત મર્સિડીઝ કે કોઈ મોંઘી ગાડી નથી લઈ શકવાનો. જે મોટા અધિકારીઓ અને નેતાઓ જે મોંઘી ગાડી લઈને ફરે છે ને એ ખેડૂત નથી ફરી શકવાનો. એ 500 રૂપિયામાં પોતાનું ગુજરાન ચલાવી શકશે, પોતાના પરિવારને ખાવું પીવું, કપડાં, બૂટ ચપ્પલ અને છોકરાઓને ભણાવવાનું એટલું જ કરી શકશે. કેમ કે હવે ભણાવવાનું મોંઘું છે, એ તો બધું હવે ગવર્મેન્ટનું બંધ થયું, બધું પ્રાઇવેટ છે એટલે ભણાવવાનું છોકરાઓનું મોંઘું થયું. મને તો ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે ને એ આપ વીતી કે મને તો એવું કહે છે ઘણા ખેડૂત કે પરેશભાઈ ડુંગળીમાં તો સરકારે પ્રતિબંધ મૂક્યો, આમાં અમને કંઈ હવે વધવાનું નથી, અમે તો વિચાર કરીએ કે અમે અમારી જિંદગી જેમ તેમ કાઢી જેમ તેમ પસાર કરી અમારે અમારા છોકરાઓને ક્યાંક આ જમીન વેચીને વિદેશ મોકલી દેવા, આ દેશમાં રાખવા નથી. આવું શાસન ચાલતું તો અમારા છોકરાઓને અમે ખેતી કરી આ રીતે અમારા છોકરાઓને કેમ ખેતી કરાવીએ, મોકલી દેવા છે બહાર. આવું પણ મને ઘણા ખેડૂતોએ કીધું. હવે આ શું એમની વિડંબણા હશે, આ શું એમની પરિસ્થિતિ હશે? અને આ ખેડૂતની પીડા જો આ સરકારને ન દેખાતી હોય ને તો ધિક્કાર છે, ધિક્કાર. અરે ડુંગળીનો 1000 રૂપિયા ભાવ હોય તો આનાથી સરકારે આનંદ અનુભવવાનો હોય, આનાથી સરકારે ત્યાં સુધી સપોર્ટ આપવો જોઈએ કે ડુંગળીના 1000 નહીં 1500 થાય તેવું કરો, મારા દેશનો ખેડૂત બેઠો થાય, મારું ગામડું બેઠું થાય. અને આ ભારત ભૂમિ છે, ગામડાઓથી બનેલી છે. પણ નહીં, આ દેશ, આ દેશનું યાદ રાખજો, આ દેશનો બંટાધાર થવાનો છે. શું કામ બંટાધાર થવાનો છે? જેને સાયકલ ચલાવતા આવડતી હોય એને કાર ચલાવવા આપી દો, જેને મોટરસાયકલ ચલાવવા આવડતી હોય એને ટ્રક ચલાવવા આપે છે. આ દેશ કેમ ચાલે છે? આ જો મારી વિચારધારા પ્રમાણે કહું, આ દેશ અત્યારે એવી રીતે ચાલે છે કે જેનો વિષય નથી ને એવું કામ કરે. આજે શિક્ષણ એટલે કે વિદ્યા સરસ્વતી છે, દેવી છે, વિદ્યાદેવી, વિદ્યાદેવીનો વેપાર કરવામાં આવે છે. જે પવિત્ર દેવી છે એને વેચવામાં આવે છે, પ્રાઇવેટ સ્કૂલો કરી નાખી વિદ્યા એનો વેપાર કરવામાં આવે છે. જે વેપારી છે એટલે કે મોટા મોટા ઉદ્યોગપતિ, એનું કામ હોય વેપાર કરવાનું પણ એ દેશ ચલાવે. આ દેશને છે ને મોટા મોટા ઉદ્યોગપતિ ચલાવે છે. જેનું કામ વેપાર કરવાનું છે એ દેશ ચલાવે છે. જેને જેનું કામ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું છે, એટલે એમાં બધાનો આવે, અમુક લોકો, કેમ કે અમુક લોકો છે ને ધર્મનો વેપાર લઈને બેઠા છે. અમુક લોકો મંદિરો, મઠો અથવા તો બીજા કોઈ ધર્મના હોય
હિન્દુ સિવાયના પણ બીજા ધર્મના એમાં પણ બધા ધર્મમાં આવું થાય છે, ધર્મને નામે વેપાર કરી લે છે. અમુક લોકો છે એનું કામ છે ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું, પણ એ ધર્મનો એ વેપાર કરે છે. હવે વિદ્યાનું વેચાણ થાય, વેપારી છે દેશ ચલાવે, જેનું કામ ધર્મનો પ્રચાર છે એ પાછા આ રીતે ડકેતી કરે, અને જેનું કામ છે રાજ કરવાનું એ લોકો ધર્મનો પ્રચાર કરે. બોલો, નેતાઓનું કામ શું છે? કે પબ્લિક એમને ચૂંટી અને મોકલે, એટલે સંસદ ભવનમાં કે સચિવાલયમાં જઈને દેશનું અર્થતંત્રને રાજ ચલાવવાનું હોય તો એ રાજ ચલાવવાને બદલે એ ધર્મનો પ્રચાર કરે. જેને ધર્મનો પ્રચાર કરવાનો છે એ કંઈક બીજું કરે. જે વેપારી છે ઉદ્યોગપતિ છે એને વેપાર કરવાનો હોય તો એ દેશ ચલાવે. એટલે મેં તમને કીધું ને એમ, જેને સાયકલ આપતા આવડતી હોય એને કાર ચલાવે આપી દે, જેને મોટરસાયકલ ચલાવવા આવડતી હોય એને ટ્રક ચલાવવા આપી દે. એટલે આમાં તો એક્સિડન્ટો જ થવાના, આ દેશનો બંટાધાર જ થવાનો જો આમને ચાલશે તો. આ દેશને બચાવવો હોય ને જેનું જે કામ છે ને મંડો કરવા. નેતાઓનું કામ છે સત્તા ઉપર રહેવું, રાજ કરવું, રાજનું અર્થતંત્ર ચલાવવું, એને એ કરવું જોઈએ. ધર્મગુરુએ જે કંઈ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. વિદ્યા છે એ કોઈ પણ આશા અપેક્ષા વગર એનું વિદ્યાનું જ્ઞાન છે દરેક વ્યક્તિને મળવું જોઈએ. એમાં પછી ગરીબ હોય કે તવંગર હોય બધાને સરખું શિક્ષણ મળવું જોઈએ, એમાં કોઈ પૈસા ન આવવા જોઈએ. અને ઉદ્યોગપતિનું કામ છે વેપાર કરવાનું, એને હું કહું છું ઉદ્યોગપતિ દરેક જે કંઈ નેતાઓને આમ આંગળીએ નચાવતા હોય અને સત્તા ચલાવતા હોય, સત્તા ચલાવવા હોય તમારું કામ નથી, તમારું કામ વેપાર કરવાનું છે, તમે તમારા ધંધે ચડી જાઓ ચાના મના, અને આ દેશની પથારી ફેરવવાનું બંધ કરી દો. આજે ડુંગળીના ભાવ ઉપર પ્રતિબંધ શું કામ મૂક્યો? જે ડુંગળી 2-3 વર્ષથી મોટા મોટા વેપારીઓએ સ્ટોરેજ કરેલી હતી એ ડુંગળી વેચાઈ ગઈ, કેમ કે હમણાં 900,000 થયા એટલે વેપારીઓ વેચી નાખી, ને વેપારીની ડુંગળી વેચાઈ ગઈ એટલે પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધ મૂક્યો તો સરકાર આંકડા જાહેર કરે કે આ વેપારી પાસે આટલો જથ્થો પડ્યો, આ યાર્ડ પાસે આટલો જથ્થો પડ્યો, બતાવે આંકડા. જ્યારથી પ્રતિબંધ મૂક્યો એ પહેલા તો વેપારીની ડુંગળી તમે વેચાવી દીધી છે, હવે પ્રતિબંધ મૂકીને ફાયદો શું થવાનો? અત્યારે શિયાળાની અંદર જે ખેડૂતે ડુંગળી વાવી છે હમણાં 2-3 મહિનાની અંદર ખેડૂતની ડુંગળી બજારમાં આવશે. હવે તમે પ્રતિબંધ મૂકી દીધો એટલે ભાવ નહીં આવે, ખેડૂત પાસે પૈસા નથી, ખેડૂત એના 2 છેડા માન ભેગા કરે છે, એટલે મજબૂરીમાં એ ડુંગળી સાચવી નથી શકવાનો. અને ડુંગળી છે આ કંઈ કપાસ કે મગફળી થોડી છે કે 2 વર્ષ સુધી સાચવી હગીએ, ડુંગળી તો વેચવી જ પડશે. હવે ખેડૂત વેચવા જશે એટલે એનો ભાવ નહીં મળે, એ સસ્તા ભાવની જે કંઈ વેપારીઓ છે લઈ લેશે, કેમ કે ખેડૂતને પૈસાની જરૂર છે, ગરીબ છે ખેડૂત, કરજવાન છે, મોંઘા ખાતરને DAP બાકીમાં લીધા એના પૈસા દેવાના છે, એટલે એ ડુંગળી એને ફરજિયાત વેચવી પડશે. એ હવે જે મોટા મોટા વેપારીઓ એના ગોડાઉન ખાલી કરી નાખ્યા, એ ગોડાઉન પાછા સસ્તા ભાવના ભરી લે, અને એના ગોડાઉન ભરાયા હે પછી પાછા તમે પ્રતિબંધ હટાવશો એટલે પાછા એ વેપારી કમાઈ લે, અટાણે તમે ડુંગળીનો ભાવ છે 200-300 રૂપિયા કરી દેશો. ખેડૂત પાસેથી 200-300 રૂપિયામાં આ મોટા મોટા વેપારી સંગ્રાહકો ડુંગળી લઈ લેશે, વરી પાછા તમે 800-1000 પુગાડશો અને એને કરોડો રૂપિયા કમાઈને દઈ દેશો. આવું આ દેશની અંદર ચાલી રહ્યું છે. આ ડુંગળી ઉપર જે પ્રતિબંધ મૂક્યો ને, આ લાખો ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવી લેવાનું કામ છે, લાખો ખેડૂતના જીવનમાં અંધકાર છવાડી દીધો, અંધકાર કરી દીધો છે આ ડુંગળીનો પ્રતિબંધ. આ સરકારનો નિર્ણય ખોટો છે, કેમ કે હું બોલું છું, બીજા નહીં બોલે, સરકારથી બીવે છે, પાઠા પડે અને વાતો કરે મોટી મોટી ને સમાજ સેવાની ને રાષ્ટ્રવાદની ને. અરે રાષ્ટ્રવાદ તમારે કરવો હોય તો યાદ કરો શહીદ ભગતસિંહને, ચંદ્રશેખર આઝાદને, રાજ્યગુરુને, સુખદેવને, આવા આવા જે રાષ્ટ્રવાદી માણસો હતા, જે ક્રાંતિકારીઓ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના જીવન ખર્ચી નાખ્યા, બધા ક્રાંતિકારીઓ જે સમાજ સેવા કરવા વાળા હતા ને એ ફાંસીને માચડે ચડતા હતા, કોઈ નેતાઓની ચમચાગીરી નહોતા કરતા કે આ મારો આ નેતા સારો. પ્રજાએ આપણા ગુજરાતની અંદર 182 ધારાસભ્ય છે, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી બધાને મળીને, અને મને તો આશ્ચર્યની વાત છે આપણે બધા નેતાઓને શું કામ ચૂંટીને ત્યાં મોકલીએ
કે ભાઈ તમને અમે મત આપીએ, તમે નેતા બનો, તમે ધારાસભ્ય બનો, તમે ચૂંટાઈને સચિવાલયમાં જાઓ અને જો સરકાર અમારી વિરુદ્ધ કંઈ અમારું અમારા હિતમાં નિર્ણય કરે એવું તમે કામ કરજો, અને કદાચ અમારા અહિતમાં કરે ને તો તમે ત્યાં જઈને બોલજો અમારા વતી. કેમ કે ગુજરાતના 6.5 કરોડ નાગરિકો છે, બધા તો કંઈ સચિવાલયમાં જવાના નથી, એટલે દરેક સીટ ઉપરથી એક એક માણાને આપણે ચૂંટીને મોકલા, ટોટલ 182 મોકલા કે તમે અમારા વતી બોલજો. એક પણ ધારાસભ્ય બોલ્યો નથી કે આ નિર્ણય ખોટો છે. ડુંગળી ઉપર પ્રતિબંધનો નિર્ણય ખેડૂતના હિતમાં નથી, ખેડૂત વિરોધી નિર્ણય છે, એક પણ ધારાસભ્ય નથી બોલ્યો, ગમે એ પાર્ટીનો હોય. ત્રણેય પાર્ટીને કહું છું, કેમ કે ત્રણેય પાર્ટીના નેતાઓ છે ત્યાં, એક પણ નથી બોલ્યો. આ યાદ રાખજો તમે બધાને, જેટલા જેટલા નથી બોલ્યા ને, હું તો ખેડૂતોને કહું છું, આ તમે જેને જેને મત આપ્યા ને એને ઘેરે જઈને બેહો કે આ ડુંગળીનું ભાઈ કરાવી દે, મેં તને મત આપ્યા હતા, પણ તમે ત્યાં નહીં જાઓ, મને ખબર છે આપણે ખામી જઈએ છીએ આપણી. પરેશ ગોસ્વામી બોલે તાલી ઉપર હા મળદનું ફાડ્યું, પરેશ ગોસ્વામી કાંઈ મળદનું ફાડ્યું નથી, આ બળતરા કરું છું, અહીં વડ ખાઉં છું, આ બળતરા બોલાવે છે, બાકી હું કાંઈ મળદનું ફાડ્યું નથી. મળદનું ફાડ્યું ને એને કહેવાય તો કે તમે કોક ખાવ મળદના ફાડ્યા, તૈયાર થાય એટલે હું આંદોલન કરું, ચાલો છે તમારી તૈયારી આવવાની, પાછું હું આંદોલન કરું એટલે રહી હું એકલો, તમે બધા ઘેર ભાગી જાઓ, મને પોલીસ પકડીને જેલમાં પૂરી દે, કોઈ ટિફિન દેવા તમે આવવાનું નથી. કેમ કે મેં છેલ્લા 2 દિવસની અંદર અનેક ખેડૂતોના સંપર્ક કર્યા ને, મેં કીધું તમે ડુંગળી વાવો છો ને, અમુક ખેડૂતો એમ કીધું અમે ક્યાં ડુંગળી વાવીએ, તમે ડુંગળીના આંદોલનમાં જોડાય બોલો, હવે આમાં કરી હું લેવું, એ કે અમે ક્યાં ડુંગળી વાવીએ. અરે મેં કીધું તું કપાસ વાવે, કાલ કપાસમાં પ્રશ્ન થાય, તું આ ડુંગળીવાળાને ટેકો દે તો ડુંગળીવાળા કાલ તને કપાસમાં ટેકો દે, પણ નહીં, બધાને વ્યક્તિગત પર્સનલ સ્વાર્થ, આ નરું સત્ય છે, મારે ન બોલવું જોઈએ, બોલું. ઘણા ખેડૂત મેં કીધું હાલ ભાઈ આંદોલન કરવા, તું ડુંગળી વાવે ને બીજા ન આવે કઈ નહીં, તમે ડુંગળી વાર આવશો તો એ કે વિચારીને કહું. મેં તો વિચારવાનું હું, તું મને એમ કહે છો કે ભાઈ તમે આમ સરકારને જરા કયો ટીવીમાં ને યુટ્યુબમાં ને, પણ હું કહેવાથી થોડોક સરકાર નિર્ણય બદલી દેશે. હાલો તમે બધા મારા ભેગા, આપણે જઈએ ગાંધીનગર, આપણે જઈએ બધા સચિવાલયમાં, ત્યાં બધા ધારાસભ્યોના હેડક્વાર્ટર ઉપર ત્યાં જઈને ધામા નાખીએ, હાલ ભાઈ અમારે આ ડુંગળીનો પ્રતિબંધ હટાવો, અમારે ડુંગળીનો ભાવ મળવો જોઈએ. પછી મેં કીધું તમે એમ કહો કે ધારાસભ્ય અમારા વિસ્તારનો ને મારે એનું માન રાખવું પડે, તો એનું માન રાખશો તો આજ પરિસ્થિતિ થવાની, તમારું ગમે એ ધારાસભ્ય હોય એને ઠેકીને કહેવું પડે કે તું ધારાસભ્ય સાચો ને તારો મારો સંબંધ સાચો, આ નિર્ણય તારો ખોટો છે, તો કે એના તો અમે આંખે કેમ થવું, અરે નો આંખે થવું હોય ભોગવો, બીજું તો હું શું કરી દઉં આમાં. છતાં પણ હજી હું તમને કહું તમે તૈયાર થાઓ, આ તમારી વિચારધારા બદલો, આ તમારે હજી તમારે તો ભોગવવું પડશે, તમારી આવનારી પેઢીને ભોગવવું પડશે. આપણી સિસ્ટમ બદલવાની જરૂર છે, વિચારધારા બદલવાની જરૂર છે. એટલે આ ડુંગળીનો જે પ્રતિબંધ છે ને આનો સખત વિરોધ હું કરું છું. તમને બીક લાગતી હોય તો બિન ઘરમાં બેઠા રહેજો, મન નથી લાગતી, બંદૂક મારવી હોય મારી દે, મને કાંઈ ફેર નથી પડતો, બરાબર, મારવી હોય મારી દે, પણ હું આ ડુંગળીનો પ્રતિબંધનો વિરોધ કરું છું ને હજી પણ કરીશ. આ ડુંગળીનો જે પ્રતિબંધ મૂક્યો ને, આ ખેડૂતોને મારી નાખવા માટે મૂક્યો છે, ખેડૂતને બરબાદ કરી દેવા માટે મૂક્યો છે, ખેડૂત પોતાની જમીન વેચી દે અને ઉદ્યોગપતિ ખરીદી લે ને એ માટે મૂક્યો છે, અમારો ચોખ્ખો આરોપ છે. એટલે તમારે બધાને પણ આમાં જાગવું પડશે, અને જો તમારા બધાની તૈયારી હોય તો ડુંગળી બાબતે ગુજરાતમાં ખેલ નાખી દેવાની જવાબદારી મારી, પણ તમારે હારે આવવું પડે. તૈયાર હોય તો કહેજો, આપણે બધા મળી અને ડુંગળીના પ્રતિબંધ વિરુદ્ધ લડીશું. અને વિશેષ વાત છે એ આપણે આવતીકાલના વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરવી છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું, દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવું, જેથી કરીને અન્ય ખેડૂતોને પણ આ તમામ માહિતી મળી શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણા તમામ વિડીયો છે એ સૌથી પહેલાં આપણા સુધી પહોંચી શકે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો. ધન્યવાદ.